અમીર રાજરોગ, ડાયાબિટીસ ને રાજરોગ કહેવાય, કોલેસ્ટ્રોલ રાજરોગ કહેવાય, બ્લડ પ્રેશર ને રાજરોગ કહેવાય. રાજરોગ એટલે કે અમીર રોગ ને પણ ખબર પડી ગઈ છે કે અમીર ના ઘરમાં રહેશું ને તો જલસા કરવા મળશે, ગરીબ ના ઘરમાં જશું તો કાંઈ નથી મળવાનું. એટલે ગરીબોને ક્યારેય પણ ડાયાબિટીસ હોય ખરું, બીપી હોય ખરું, એને ખબર ન મળે. તમે કહો કે બીપી એટલે ઈ જઈને કહેશે બીજેપી અહીંયા નો પી. બંધ કરો તમારા રૂપિયાના દેખાડા, બંધ કરો. એક 50 બુક માંથી તમે 25 બુક વાંચી નથી શકતા, કોઈ ટાર્ગેટ નથી. મહિનામાં એક બુક મારે કમ્પ્લીટ કરવાની, 6 મહિનામાં 6 બુક કમ્પ્લીટ કરવાની, વર્ષમાં 12 બુક કમ્પ્લીટ કરવાની. પણ પ્રોબ્લેમ એ છે અમારા જૈનો અને એમાં ગુજરાતી જૈનો, એને બે જ બુકમાં વધારે રસ છે, એને આ બુકમાં વધારે રસ નહીં, એને બે બુકમાં. નંબર 1 પાસબુક, નંબર 2 ચેકબુક. કલ્યાવાડી ખિસ્સામાં લઈને ફરો, ચેક ચેકબુક ખિસ્સામાં લઈને, એ તો ધર્મના કામમાં વાપરે એટલે સારું છે. પણ પાસબુક અને ચેકબુક, અને હમણાં હમણાં વડીલોને શોખ લાગ્યો છે ફેસબુક. મને એક જણ કીધું તો મારા સાહેબ હવે ફેસબુકની અંદર કાંઈ નહીં મૂકવાનું. કેમ? હવે આજના યંગસ્ટર તો ઇન્સ્ટા પર મળે, ઇન્સ્ટા, ટેલિગ્રામ, ઇન્સ્ટા. ફેસબુકમાં હવે જવાનિયા નો આવે, બુઢા બુઢીઓ માટે હવે ફેસબુક થઈ ગયા. 50 અને 60 વર્ષે જે લોકો પરદેશની અંદર જાય, બાલી ક્યાં જાય? મને કે મુંબઈમાં આવે, મને કે બાલી જાઉં છું, કઈ કામ છે? હવે હું રહ્યો ભોળો, મને તો બહુ ખબર ના પડે તમારા બાલી પાલીમાં. એટલે મેં કીધું ત્યાં મહાવીર સ્વામીનું ડેરાસર છે, મારા વતી દર્શન કરશે. 25 વર્ષ પહેલા હું ગયો હતો, પણ બાલી જ રહી ગયો. મને કે તમે ગયા હતા? મેં હા ગયા હતા ને, અમે બહુ બધા દેરાસરના દર્શન કર્યા, પણ એ બાલીમાં જવાનું રહી ગયું. ને મહાવીર સ્વામી મારા ફેવરિટ ભગવાન, એ જ રહી ગયું ના જવાનું. મને કે તમે કયા બાલીની વાત કરો છો? મેં કીધું તું કયા બાલીની વાત? મને કે હું ઇન્ડોનેશિયા. અરે તારી ભલી થાય, હું રાજસ્થાનના બાલીની વાત કરું. રાજસ્થાનમાં બાલી છે, પાલી જિલ્લામાં બાલી ગામ છે. કન્યાસિંહ ભદ્રંકર મહારાજ સાહેબ ઘણી વખત ત્યાં વિચરતા, આ અશોક ગેમાવત, અનિલ ગેમાવત બધા સંગીતકારો છે, ક્યાંના છે? બાલીના. કે બાલીની અંદર મહાવીર સ્વામી, એમ સમજીને મેં કીધું મહાવીર સ્વામીના દર્શન કરજે. મને કે હું તો ઇન્ડોનેશિયા. વાહ, 50, 60 અને 70ની ઉંમરે પરદેશ ફરનારા, એમને ત્યાં ગયા પછી ત્યાંના બીચ ઉપર જે ફર્યા, જે કપડાં પહેર્યા, જે ચેર પર પગ લાંબા કરીને સૂતા, એના ફોટાઓ લેવા જ, અને પછી ક્યાં મૂકવા છે? ફેસબુક પર, અરે પોતાના ડીપી પર મૂકવા, સ્ટેટસ પર મૂકવા. શરમ ના આવે? 50, 60ની ઉંમર થયા પછી દેરાસરમાં સાડલા પહેરીને ફરનારા તમે ગોવા ને બાલી ગયા પછીના તમારા કપડા, તમારા ચામડા, તમારા શરીર, એના ફોટાઓ તમે સ્ટેટસ, ડીપી અને તમારા ફેસબુક પર મૂકો છો. યુઆર કોણ છો તમે? મને લાગે છે કે તમે ડ્યુઅલ કેરેક્ટર. ગંગા જાય ગંગાદાસ, જમના જાય જમનાદાસ. અમે દેરાસર ઉપાશ્રય આંબેલ ખાતામાં આવીએ, અમે ચોમાસાની આરાધના કરીએ, પાલીતાણા 99 કરવા જઈએ, અમે બહુ મજાના શ્રાવિકા. અને એ જ અમે ગોવા, માથેરાન, મામળેશ્વર, પંચગીરી, ઉટી, કુલુ મનાલી, લેહ લદાખ, કાશ્મીર જ્યારે ફરવા જઈએ ત્યારે અમે શ્રાવિકા નહીં, અમે હિરોઈનને પણ આંટી મારીએ એવી ડબલ હિરોઈન બની જઈએ. શરમ ન આવે? કયા મોઢે તમે દેરાસર આશ્રમમાં પગ મૂકો છો? એક શાસ્ત્ર ભણવું નથી, એક શાસ્ત્ર મોઢે કરવા નથી, એક પુસ્તક તમારે વાંચવા નથી.